શીખવો પડશે. ઓકે, ગુણાકાર એની આપણે શીખીએ તો કાર્ટેશિયન પ્રણાલીનો ગુણાકાર કઈ રીતે આપણે કરશું. ઓકે, આ વસ્તુ છે સંબંધ. સંબંધ પહેલાનો ટોપિક આપણે સંબંધમાં ડાયરેક્ટ આપણે લખવા લઈ લેવાનો છે કે કોઈ તમને r ના સંબંધને r વડે દર્શાવવા એનો કોઈ સંબંધ આવો છે x, y y = 4x + 3. ઓકે, કોઈ આવો એક સંબંધ તમને હવે આપણે સંબંધમાં ભણશું કે કોઈ આવો સંબંધ ભણવાનો આવશે. ઓકે, કે y અને x ને આ પ્રકારનો સંબંધ છે કે y = 4x + 3, એટલે કે x ને ચાર તે ગુણો ને મતલબ એડ કરો તો y બરાબર થાય. ઓકે, તો y અને x ને આ પ્રમાણ સંબંધ છે. ઓકે, તો y અને x ની પ્રમાણ સંબંધ છે એની પહેલા આપણે જો x / y લખવું પડે તો એ કાર્ટેશિયન પ્રણાલી છે. તો એના માટે આપણે ગુણાકાર કરવા શીખશું ને પછી સંબંધ ઉપર જાવો. ઓકે, તો ગુણાકાર માટે આપણે શીખીએ તો જો બરાબર b ક્રોસ થાય. આવો પ્રશ્ન છે, a ક્રોસ b = b ક્રોસ થાય.
सी नहीं है
बी बराबर एबीसी एबीसी अने क्यू बराबर आर आर तो तुम्हें जरूर कीधु से तो बी क्रॉस क्यू तो पी क्रॉस क्यू अने क्यू क्रॉस पी ओके पहला आपने पी क्रॉस क्यू मेवी पी क्रॉस क्यू बराबर ए बी सी क्रॉस आर तो जी तो पहले तो ए नो आर साथ है पीछे बी नो आर साथ है सी नो आर साथ है तो तुम ये रीते मेरो छो तो तुमने तो अरे काउंट मा दे 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 से बदो ए कोमा आर ए नो आर साथ मळी गयो पीछे बी नो आर साथ है करो जो आर ने पद में कोई बीजो घटक हो तो ए ने पछे एक पद में रजिक घटक पण होय ओके बी कोमा आर ने सी कोमा आर आ वस्तु आपने लखी हवे आपने क्यू क्रॉस पी मेळवी U cross P U cross P મળે તો Q નો ગણ R છે અને P નો ગણ છે A B C ઓકે તો R નો A સાથે ગુણાકાર એટલે કે R કોમ A R નો B સાથે ગુણાકાર એટલે કે R કોમ B R નો C સાથે ગુણાકાર એટલે કે R કોમ C ઓકે એટલે મને જો તો તો પહેલા તો આપણે બે નો છેદગણ
મેળવો સોરી ક્રોસ ગુણાકાર મેળવો છે તો a ક્રોસ a થી a ક્રોસ b બરાબર 1 2 3 ક્રોસ b છે 3 અને 4 તો હવે આપણે ક્રોસ ગુણાકાર લઈએ જો 1 નો 3 સાથે એટલે કે 1 3 1 4 2 2 નો 3 અને 4 સાથે એટલે કે 2 3 2 4 3 નો 3 અને 4 સાથે 3 3 અને 3 4 a ક્રોસ b હવે a ક્રોસ c નથી તો એ આપણે છે 1 2 3 ક્રોસ c આપણે છે 4 5 6 હવે એનો ક્રોસ ગુણાકાર કરીએ તો 1 4 1 5 અને 1 6 2 4 2 5 2 6 હવે 3 નો રહ્યો છે 3 4 3 5 3 6 હવે એનો ક્રોસ ગુણાકાર પણ a ક્રોસ b નો b ક્રોસ c નો હવે એનો ક્ષેત્રફળ લેવાનો છે તો કે a ક્રોસ b છેદ ગણ a ક્રોસ c a ક્રોસ c અમને સરખા ઘટકો એટલા લખવાના છે તો જો તો 1 1 1 3 આમાં 2 3 1 1 3 નથી આમાં 7 1 3 તો નહીં 1 1 4 તો કે આ 1 1 4 કારણ કે 1 1 4 એ બંને માં છે 2 3 બંને માં છે તો 2 2 3 નથી 2 4 તો 2 4 છે તો આવશે 2 4 3 3 બંને માં નથી કારણ કે 1 માં છે 3 4 છે તો કે 3 4 બંને માં આવશે ઓકે તો આ એનો a ક્રોસ b છે b a ક્રોસ c જવાબ ઓકે અને પછી નેક્સ્ટ સવાલ બે રાખતા છે તમારે પ્રેક્ટિસ માં જાતે કરવાનું છે કે a ક્રોસ b યોગ c ઓકે તો a ક્રોસ b યોગ છે એટલે તમારે પેલા b યોગ છે એટલે આ બેનો યોગ પણ લઈ લેવાનો તો યોગ પણ કેટલો આવશે તો કે b માં b યોગ c નો યોગ પણ આવશે b યોગ c નો યોગ પણ 3 4 5 અને 6 આને તમારે ક્રોસ a સાથે કરવાનો ઓકે એટલે એનો ક્રોસ a સાથે ગુણાકાર કરવાનો છે પછી a ક્રોસ b યોગ a ક્રોસ c ઓકે આ આપણે છેદ ગણ a ક્રોસ b મેળવો a ક્રોસ c મેળવો આપણે છેદ ગણ લીધો તમારે આપણે નીચે સરળ અક્ષર છે માં યોગ ગણ લેવાનો છે એટલે આ બધા જ ઘટકો લખવાના છે એક એક બધા લખવાના નહીં ઓકે તો સારું આજે આપણે રાખીએ આવતીકાલે આપણે 5 અને 6 અને તેથી આગળ જો ઓકે વિદ્યાર્થી મિત્રો આ આજે આજે આપણે વાત કરી કે કાર્યક્રમનો ગુણાકાર પછી હજી આપણે જો એનિમેશનનો સ્વયં કાર્યક્રમનો ગુણાકાર ઉપરથી છે અને પછી આપણો સંબંધ અને વિધેય શબ્દ સહી શરૂ થશે ઓકે વિદ્યાર્થી મિત્રો આભાર